વાગરા પોલીસે વિવિધ ગામના આગેવાનો સાથે બેઠક યોજી હતી. ચોર તોડકી અંગે વાયરલ થઈ રહેલા મેસેજથી સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. વાગરાના ગ્રામ્ય વિસ્તારોમાં થોડા દિવસોથી તસ્કરો ચોરી કરવા આવતા હોવાની લોકચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે, જેથી અમુક ગામોમાં લોકો રાત્રિ જાગીને ચોકીદારી પણ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. વાગરા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલ ચોર તોડકી અંગેના મેસેજથી સતર્ક રહેવા અને કાયદો હાથમાં ન લેવા વિવિધ ગામના આગેવાનો અને સરપંચ સાથે બેઠક યોજીને અપીલ કરી હતી. હાલમાં સોશિયલ મીડિયા ઉપર ચોર અંગેના મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં વિવિધ ગામોમાં ચોર તોડકી ત્રાટકી જીવલેણ હુમલો કરી ચોરીને અંજામ આપે છે, જેના પગલે ગ્રામજનોમાં રીતસરનો ફફડાટ ફેલાયો છે. ત્યારે કેટલીક જગ્યાએ ગ્રામજનો દ્વારા ગામમાં આવતા અજાણ્યા લોકો ઉપર હુમલા કરી કાયદો હાથમાં લેવામાં આવતો હોવાની પણ ઘટનાઓ સામે આવી હતી. વાગરા પંથકમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સુલેહ શાંતિનો ભંગ ન થાય તે ઉદ્દેશથી તકેદારીના ભાગરૂપે વાગરા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆર વાઘેલાની અધ્યક્ષતામાં પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા તાલુકાના વિવિધ ગામના સરપંચો અને આગેવાનોની બેઠક બોલાવી હતી અને તેમને જણાવ્યું હતું કે કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને કાયદો હાથમાં ન લેવા પણ અપીલ કરી હતી. ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજને કારણે વિવિધ ગામમાં લોકો રાત્રિ રોણ પણ કરી રહ્યા છે અને ગામમાં આવતા અજાણ્યા લોકોને માર મારવામાં આવતા હોવાના બનાવો પણ પ્રકાશમાં આવ્યા છે. ગતરોજ વાલિયા ખાતે નોકરીએ જઈ રહેલ યુવાનને ચોર સમજીને લોકોએ માર માર્યો હતો, ત્યારે આવા બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા ગામના આગેવાનો અને સરપંચોને જણાવવામાં આવ્યું હતું. ઉક્ત બેઠકમાં વાગરા વિલાયત અરગામા સલાદરા રહાડ પહાજ મુલેર સાચણ કલમ પીપલિયા તેમજ ખંડાલી સહિતના વિવિધ ગામોના આગેવાનો તેમજ સરપંચો હાજર રહ્યા હતા. આજે સાંજે 5 કલાકે વાગરા પોલીસ સ્ટેશન ખાતે આ મીટિંગ બોલાવવામાં આવી હતી. હમણાં ઘણા સમયથી વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગ્રામ્ય વિસ્તાર આવેલા છે ત્યાં એક અફવા ફેલાયેલી છે કે કોઈ માણસો ચોરી કરવા આવે છે અને ચોરી કરી અને આમ જનતાને માર મારે છે. હું વાગરા પોલીસ દ્વારા જણાવું છું કે આવો કોઈ બનાવ બનેલ નથી, તેમજ આ તદ્દન ખોટી અફવા છે અને માણસો પોતે પોતાનું સ્વરક્ષણ કરવા હાથે લઈને બહાર રોડ ઉપર ફરે છે. તમામને નમ્ર અપીલ છે કે આવી કોઈ અફવાથી દોરાવું, ગેરમાર્ગે દોરાવું નહીં અને આવા કોઈ વેપન લઈને જાહેરમાં કરવું નહીં. કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો અને ખાસ સોશિયલ મીડિયા ઉપર આવી ખોટી અફવા ફેલાતી હોય તો તેની પણ અમને જાણ કરવી. હાલ પોલીસ દ્વારા આવી ખોટી અફવા ફેલાવનાર તેમજ આવી રીતે જાહેરમાં મારા રેકોર્ડ ઉપર નથી,